મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ હું છું મિત્તા આજે આપણે પંજાબી છોલે મસાલા બનાવીશું આ છોલે મસાલા બે રીતે તૈયાર કરી શકાય છે એક બ્રાઉન ગ્રેવીવાળા અમૃતસરી છોલે મસાલા જે ખાસ લગ્ન પ્રસંગમાં સર્વ થતા હોય છે અને બીજા રેડ ગ્રેવીવાળા એકદમ સ્પાઈસી છોલે મસાલા જે નાના બાળકોની મમ્મીઓ એની બર્થડેમાં ખાસ બનાવતી હોય છે તો આજે આપણે રેડ ગ્રેવીવાળા એકદમ સ્પાઈસી છોલે મસાલા બનાવીશું અઢીસો ગ્રામ કાબુલી ચણાને મેં ગઈકાલે રાત્રે એકદમ ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને ચણા ખૂબ જ સરસ પલાળીને સોફ્ટ થઈ ગયા છે હવે આ પાણી વિતારીને ચણાને આપણે એક કૂકરમાં ટ્રાન્સફર કરી લઈએ પાણીની ક્વોલિટી થોડી હાર્ડ હોય અને ચણા જલ્દી ચડતા ના હોય તો એને પલાળતી વખતે તમારે તેમાં હાફ ટી સ્પૂન જેટલા સોડા મિક્સ કરી દેવાના ચણા બાફવા માટે અહીં મેં અઢી ગ્લાસ જેટલું પાણી મિક્સ કર્યું છે અહીં આપણે રેડ ગ્રેવીવાળા છોલે બનાવીએ છીએ તો આમાં આપણે મીઠું સિવાય બીજું કંઈક મિક્સ નહીં કરીએ હું અહીં હાફ ટી સ્પૂન જેટલું મીઠું મિક્સ કરું છું પલાળતી વખતે જો તમે આમાં સોડા મિક્સ કર્યા હશે તો પાંચ વિસલમાં ચણા ચડી જશે આમાં મેં સોડા મિક્સ નથી કર્યા એટલે આ ચણાને બાફવા માટે આપણે કૂકરની સાતથી આઠ વિસલ બોલાવીશું હવે ચણા બફાય ત્યાં સુધી આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈએ હવે છોલેની ગ્રેવી બનાવવા માટે જો તમે થોડાક કડક અને પલ્પવાળા ટામેટા લેશો તો ગ્રેવીનું ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થશે ત્રણ નંગ ડુંગળીને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લીધી છે ચોપ કરેલી ડુંગળીની બદલે પેસ્ટ બનાવીને ગ્રેવી બનાવશો તો ગ્રેવીનું ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થશે અને ત્રણ નંગ મોટા ટામેટામાંથી પલ્પ બનાવ્યો છે સાથે થોડી ફ્રેશ કોથમીર જોઈશે અને એક ટીસ્પૂન આદુની પેસ્ટ હાફ ટી સ્પૂન જેટલી લસણની પેસ્ટ અને એક ટીસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ જોઈશે સાથે એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે ખડા મસાલામાં જોઈશે થોડા મીઠા લીમડાના પાન સાથે સૂકા બે લાલ મરચાં બેનંગ પત્ર અને એક મોટી ઈલાયચી અહીં મેં આ રીતે ખોલી નાખી છે સાથે ટેસ્ટ મુજબ તજ લવિંગ અને મરી મિક્સ કરીશું અહીં કૂકરની આઠ વિસલ બોલાવીને મેં ચણાને બાફી લીધા છે આપણે કૂકર ખુલીને જોઈ લઈએ હવે અહીં ચણા બાફેલું જે ગરમ પાણી છે તેને નીતારી નથી લેવાનું આ ગરમ પાણી સાથે જ આપણે ચણાને વગારીશું અહીં આપણા ચણા એકદમ ચડીને સરસ સોફ્ટ થઈ ગયા છે અને બિલકુલ મેસી પણ નથી થયા એ આખા જ રહ્યા છે હવે સૌથી પહેલાં આપણે છોલે માટેની ગ્રેવી બનાવી લઈએ ગ્રેવી બનાવવા માટે અહીં મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ હલકું ગરમ થાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ જીરું બરાબર ફ્રાય થાય પછી સૌથી પહેલાં આપણે ખડા મસાલા સાંતળી દઈશું જીરું બરાબર ફ્રાય થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે સુકા બે લાલ મરચાં બે તમલપત્ર મિક્સ કરીએ અને એક મોટી ઇલાયચીને આ રીતે તોડીને મિક્સ કરીએ અને સાથે તજ લવિંગ અને મરી પણ મિક્સ કરી દઈએ આ ખડા મસાલાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ એનહેન્સ થાય છે તો પ્લીઝ તેને સ્કીપ નહીં કરતા અને આજે થોડી વધારે હાફ ટીસ્પૂન જેટલી હિંગ મિક્સ કરીએ મીઠા લીમડાના પાન સાથે આઠ નંગ મિક્સ કરીએ અને હવે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ મિક્સ કરી દઈએ અહીં તમારે લસણ કરતાં આદુનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે અને લસણ અને ડુંગળી એ બંને ના ખાતા હોવ તો એ સ્કીપ કરીને અહીં તમારે ગ્રેવી તૈયાર કરી લેવાની હવે ફક્ત એક મિનિટ માટે આ બધા જ મસાલાને સરસ રીતે સાંતળી લઈએ પછી આપણે તેમાં ડુંગળી મિક્સ કરીશું અહીં આજે આપણે રેડ ગ્રેવીવાળા છોલે બનાવીએ છીએ એટલે ડુંગળીને આપણે એકદમ સાંતળીને બહુ બ્રાઉન નથી કરવાની એટલે આ રીતે ક્રશ કરીને ડુંગળી લેશો તો ગ્રેવીનું ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થશે હવે અહીં ડુંગળીને આપણે સહેજ બ્રાઉન કલરની થાય અને એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાંતળી લઈએ મેં અહીં ત્રણેક મિનિટ માટે ડુંગળીને સાંતળી લીધી છે તેમાંથી સરસ તેલ રિલીઝ થઈ ગયું છે હું તેમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર અને દોઢ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરું છું હળદર અને મરચું મિક્સ કર્યા પછી ડુંગળીને ફરી બે ત્રણ મિનિટ માટે આપણે સાંતળી લઈએ આ રીતે સાંતળી લેશો એટલે હળદર અને મરચાંનો કાચો ટેસ્ટ પણ જતો રહેશે અને ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થશે તો અહીં ઓલમોસ્ટ આપણી ડુંગળી બધા જ મસાલા સાથે સરસ રીતે સંતરાઈ ગઈ છે અને એમાંથી ધીમે ધીમે તેલ પણ છૂટવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ પર આપણે જે ટામેટાનો પલ્પ તૈયાર કરીને રાખ્યો છે તેને ડુંગળીમાં મિક્સ કરીએ ટામેટાને મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈએ ફરી એકવાર હવે ટામેટામાંથી તેલ રિલીઝ ના થાય ત્યાં સુધી ગ્રેવીને આપણે થવા દઈશું હાફ ટી સ્પૂન જેટલું મીઠું આપણે ચણા બાપતી વખતે મિક્સ કર્યું હવે બીજું એક ટીસ્પૂન જેટલું મીઠું અહીં આપણે ગ્રેવીમાં મિક્સ કરીએ મીઠું અહીં તમારે તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાનું અને સાથે એક ટીસ્પૂન સ્પૂન જેટલું ધાણાજીરું અને ફક્ત હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પણ મિક્સ કરીએ એકવાર ગ્રેવી તૈયાર થઈ જાય પછી છેલ્લે આપણે તેમાં છોલે મસાલા પણ મિક્સ કરીશું હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ બધા જ મસાલા ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જાય તેના સ્વાદ અને સુગંધ ગ્રેવીમાં બેસે અને ગ્રેવીમાંથી જલ્દી તેલ છૂટું પડે એટલા માટે ગ્રેવીને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું તો હું ગ્રેવીને લીડથી કવર કરી લઉં છું તો પાંચેક મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેવીમાંથી સરસ તેલ રિલીઝ થઈ ગયું છે અને એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે હવે અહીં ગ્રેવીમાં છોલે મિક્સ કરીએ એ પહેલાં તેમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી પણ મિક્સ કરી દઈએ તો હું અહીં હાથથી મસળીને આ રીતે કસૂરી મેથી મિક્સ કરું છું કસૂરી મેથી મિક્સ કરવાથી છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને છોલેનો અસલ ટેસ્ટ ક્રિએટ કરવા માટે એમાં થોડા અનારદાણા પણ મિક્સ થતા હોય છે છોલે મસાલા મિક્સ કરીએ તો એમાં અનારદાણા પણ મિક્સ કરેલા જ હોય છે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે કિનારી પરથી તેલ છૂટવા લાગ્યું છે તો હવે આપણે બાફીને રાખેલા ચણામાં મિક્સ કરી દઈએ તેને જે પાણીમાં બાફ્યા હતા તે જ પાણી સાથે હું અહીં ચણાને મિક્સ કરું છું તો અહીં તમે જ્યાં સુધી ગ્રેવી તૈયાર કરો ત્યાં સુધી તમારે ચણાને બાફેલા ગરમ પાણીમાં જ રાખવાના તો ચણા એકદમ સોફ્ટ પણ બનશે છોલે ચણા બનાવતી વખતે તમે ગ્રેવીની ક્વોન્ટિટી થોડી વધારે રાખશો અને ગ્રેવી એકદમ ગાઢી તૈયાર કરશો તો ચણાનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે ચણામાં હું અહીં બીજો અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કરું છું આ સાથે બજારમાં જે સ્પેશિયલ છોલે મસાલા તૈયાર મળે છે તે એક ટીસ્પૂન જેટલા મિક્સ કરીએ હવે આપણે જે મસાલા મિક્સ કર્યા અને ગ્રેવી એ બંને છોલેમાં સરસ રીતે મિક્સ થઈ જાય એના સ્વાદ અને સુગંધ છોલેમાં સરસ રીતે બેસે એટલા માટે ફરી એકવાર લીટ ઢાંકીને છોલેને પાંચેક મિનિટ માટે ચડવા દઈએ પાંચેક મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ચણા અને ગ્રેવી બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ગ્રેવી પણ સરસ ઘટ્ટ થઈ ગઈ છે હજી ગેસ બંધ કર્યા પછી આ ગ્રેવી વધારે ઘટ્ટ થશે અહીં તમે ગેસ બંધ કરશો એટલે ગ્રેવીનું બધું જ પાણી ચણામાં સોસાઈ જશે અંદર આપણે જે ખડા મસાલા મિક્સ કર્યા હતા સૂકું મરચું તમાલપત્ર અને એલચીના ફોતરા એ બધા જ હવે આપણે બહાર લઈ લઈએ તો અહીંયા આપણા છોલે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયા છે એની ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને ચણા પણ ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આ છોલે બનાવીને તમે ભટુરે પૂરી પરોઠા નાન કે પછી પુલાવ સાથે પણ સર્વ કરી શકો છો છેલ્લે ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ ગેસને હવે બંધ કરી દઈએ અને સર્વ કરીએ એ પહેલાં પાંચ મિનિટ માટે ઢાંકીને ચણાને સીઝવા દઈએ પાંચ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે બધું જ તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગરમા ગરમ ચણાને સર્વ કરીએ આ હાઈ પ્રોટીન ડીશ છે અને પ્રોટીન ફેટ અને એમિનો એસિડની હાજરીમાં ખૂબ જ સરસ રીતે પચી જાય છે એટલે આ છોલેને તમે મસાલા છાસ સાથે સર્વ કરો સારી રીતે ડાયજેસ્ટ પણ થઈ જશે અને અંદર જે મસાલા નાખ્યા છે તેની ગરમી પણ સરસ રીતે બેલેન્સ થઈ જશે તો આ રીતે છોલે બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો એક નવી જ રેસીપી સાથે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ